નમસ્કાર દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક ખૂબ જ સરસ વાત જાણવા મળી છે અને જેમાં કોઈ જ ડાઉટ નહીં રહે કે માણસને આ દુનિયામાં રહેલા બીજા બધા જ જીવો કરતાં જો કોઈ વાત અલગ પાડે છે તો એ છે એના મૂલ્યો. માણસને જે મૂલ્યો મળે છે એ ઘણા બધા એવા છે કે જેને વારસામાં મળે છે, ઘણા બધા મૂલ્યો એવા છે કે જે એને સમાજ શીખવે છે. આજના આપણે આ કાર્યક્રમની અંદર જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ મહત્ત્વનો વિષય છે, જે છે મૂલ્ય શિક્ષણ. અને આ વાતને સમજાવવા માટે આપણી વચ્ચે જે બે મહાન હસ્તીઓ ઉપસ્થિત છે એમનાથી વધારે કોઈ સારી રીતે સમજાવી જ ન શકે. આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી ગીજુભાઈ ભરાળ અને શ્રી ગુલાબભાઈ જાની. સર, હું આપનું દૂરદર્શન કેન્દ્ર રાજકોટમાં સ્વાગત કરું છું. આ બંને વ્યક્તિઓ એવા છે કે જેમણે શિક્ષણ માટે જેટલું કામ કર્યું છે એટલું જ કામ મૂલ્યોને આપવા માટે કામ કર્યું છે. જેઓ ખરા અર્થમાં એવું માને છે કે શિક્ષણની કોઈ જ કિંમત ન રહે જો એની અંદર મૂલ્ય ઉમેરવામાં ન આવે. તો આવો એમની સાથે વાત કરીએ અને સમજીએ કે મૂલ્યનું શું મહત્ત્વ છે. સર, આપના મતે શિક્ષણની વાત તો આપણે પછી કરીએ, પણ માણસની અંદર મૂલ્ય શા માટે હોવું જોઈએ અને એનું શું મહત્ત્વ છે? સૌથી પહેલી વાત તો એ છે કે માનવ એ અન્ય પ્રાણીઓ કરતાં જુદા છે. માનવ પાસે બુદ્ધિ છે, એની પાસે આવડત છે, એની પાસે અન્ય પ્રકારની કેટલીક વધારાની શક્તિઓ પ્રાણીઓ કરતાં વધારે આપી છે. એટલે એનો અર્થ એ થયો કે એક માણસ અને બીજા માણસ વચ્ચે વાતચીતની ભૂમિકા, એક માણસ અને બીજા માણસ સાથેના વર્તનની ભૂમિકા, અથવા તો જેને ટૂંકામાં કહીએ તો એની એટીટ્યૂડની ભૂમિકા, એણે વિકસાવવી જ પડે. અને એ કેવી રીતે વિકસાવવી એના માટે કોઈ ચોક્કસ નીતિ પ્રમાણે મૂલ્યોની વાત બધાને આવી. પણ મારી દ્રષ્ટિએ આ મૂલ્યોની પણ દરેક વખતે વ્યાખ્યાઓ થાય છે. દાખલા તરીકે એક સાદી વાત જ બતાવું તમને કે પહેલાંના વખતમાં એવું હતું કે માતા કે પિતા જે કાંઈ કહે એ સંતાનોએ માની જ લેવું એ મૂલ્ય ગણાતું. અને એ વખતે કદાચ આપણે લોકોએ પણ એ વાતને માની લીધેલી અને મૂલ્ય તરીકે એને સ્વીકાર્યું અને એમાં આપણને કોઈ તકલીફ પણ નથી પડી. પણ આજની પેઢીએ મૂલ્યની વ્યાખ્યા બદલાવી. કઈ બદલાવી? તો એણે એમ કીધું કે વડીલો કે માતા પિતાની વાતને જરૂર માનવી, પણ જો સાચી હોય તો. જો સાચી ન હોય તો અમથી અમથી માત્ર માની લેવી એ વાત મૂલ્ય નથી. હવે ઘણા વાર આપણે એવું માનીએ છીએ કે આજની પેઢી આ મૂલ્યથી દૂર ગઈ, પણ હકીકતમાં હું એમ માનું છું કે મૂલ્યથી દૂર નથી ગઈ, એણે વ્યાખ્યા બદલાવી. તો કાં તો જો આપણને જે જૂની વ્યાખ્યા છે જો સાચી લાગતી હોય તો આપણે એને ફરી વાર સમજાવવું જોઈએ કે તમારી વ્યાખ્યા ખોટી છે. તો એક વાત આપણે નહીં સમજાવી શકીએ. આપણે શું એમ કહેશું કે આપણા વડીલો ખોટું કહે તોય તમારે માનવું? નહીં કહી શકીએ. એટલે એની વાતને આપણે સ્વીકારવી પડે. એટલે કે મૂલ્યોનું અપગ્રેડેશન થયું. આ દુનિયામાં કોઈ પણ બાબતની અપગ્રેડેશન થવાનું. રોજ મોબાઈલની એપ્લિકેશનમાં આવે કે અપગ્રેડ અપગ્રેડ અપગ્રેડ. તો આ મૂલ્યોની અંદર પણ ફેરફાર થશે. પણ કેટલીક વાતો એવી છે કે જે સનાતન સત્યો છે અને સનાતન સત્યોની ભૂમિકા ઉપર જે મૂલ્યો નક્કી કરવામાં આવ્યા એ કદાચ કોણે નક્કી કર્યા હશે એ વિચારવાનો પ્રશ્ન તો રહે જ. પણ છતાં એ મૂલ્યોની ભૂમિકા બહુ ઊંચી છે અને આજના દિવસ સુધી કોઈ પણ માણસે એ મૂલ્યોને ફેરફાર ન કરવો જોઈએ. અને એ મૂલ્યોની વ્યાખ્યા ક્યારેય પણ કોઈ બદલે તો તરત જ રોકવા જોઈએ કે આ વસ્તુ ખોટી છે. દાખલા તરીકે આપણે ફરી વાર એ જ વાત હું ફરી વાર લઈ લઉં કે આપણા પિતા કે આપણા માતા આપણને કોઈ ખોટી વાત કરે એટલે આપણે એમ કહીએ છીએ કે એ વાતને આપણે ન માનવી કે માનવી. આજના વિદ્યાર્થીઓ યુવાનો કહેશે કે કોલેજના વિદ્યાર્થીઓ કે અમે એ વાત નહીં સ્વીકારીએ. શું કામ? તો કે એટલા માટે કહેશે કે અમારા કરતાં અમારા માતા પિતાનું જ્ઞાન ઓછું છે. કાંઈ ખોટું નથી. આજે આપણી આ જે પેઢી છે અત્યારે એ બહુ તાકાતવાળી પેઢી છે. એનું જ્ઞાન કદાચ બહુ મોટી વ્યક્તિ બહુ વડીલો પાસે પણ એનું જ્ઞાન ખરેખર બહુ વધારે છે. અમે તો મનોવિજ્ઞાનની ભૂમિકા ઉપર એવું કહીએ છીએ કે આજની આ પેઢીનું જ્ઞાન આપણા કરતાં 7 ગણું વધારે છે. તો એ 7 ગણું વધારે હોય તો એની અંદરથી આ એક વાત નીકળે. એટલે મારી દ્રષ્ટિએ સૌથી પહેલું મૂલ્ય વિચાર. અને વિચાર એટલે ઉત્તમ વિચાર. એટલે ઉત્તમ વિચાર છે એ મૂલ્ય ક્યારેય બદલવાનું નથી.
એટલે આ વાત આપણે કોઈ પણ જગ્યાએ, મોટી ઉંમરના હોય, નાના હોય, સૈનિક હોય, કોઈ બીજી અન્ય પ્રકારનો કોઈ બિઝનેસમેન હોય, સારો વિચાર કરો. આ એક મૂલ્ય, આ મૂલ્ય સ્થાપવું જોઈએ. જી, અને જાની સર, આપના મત પ્રમાણે એવા મૂલ્યો, જેમ સરે વાત કરી એમ કે અમુક મૂલ્યો એવા છે કે જે સનાતન સત્ય છે, જેને બદલી શકવાના નથી અને જે મૂળભૂત રીતે હોવા જરૂરી છે, તો તમને શું લાગે છે આવા મૂલ્યો માણસની લાઈફમાં ટકી રહે એના માટે પણ શું કરી શકાય? હમણાં જે વાત થઈ કે એટલા સનાતન સત્યો છે, સત્ય બોલવું, આપણે જે બધા કહ્યું સત્યમ વદ ધર્મમ ચ, એ બધી વાત કરી છે, એ સનાતન મૂલ્યો છે. કોઈ પણ કાળે સત્ય ન બોલવું એ મૂલ્ય થતું નથી, અસત્ય બોલવું એ મૂલ્ય થતું નથી. પણ બીજા કેટલાક મૂલ્યો એવા છે કે જે સમય કાળ પ્રમાણે બદલતા જાય છે. બીજું કે આપણી શાળાઓમાં, એટલે કે શિક્ષણ સંસ્થાઓમાં, કોલેજમાં બધે આપણે કેટલાક ક્રાઇટેરિયા નક્કી કર્યા, એમાં એક કર્યો આઈક્યુ, કે ભાઈ આ બાળક કેટલું હોશિયાર છે એને માપદંડને પહેલા માટે કરવાનો. પછી ધીરે ધીરે એમાં ફેરફાર આવતો ગયો અને થયું કે ભાઈ આઈક્યુ એટલું પૂરતું નથી, પણ આમાં થોડોક સુધારો કરવો જોઈએ, એવું ઈક્યુ કે ઇમોશનલ કોશન્ટ. જો વ્યક્તિ ઇમોશનલ ન બને, એટલે સંવેદના જો ન હોય, આમ તો મૂલ્ય એટલે શું, કોઈના પ્રત્યે સંવેદના દાખવવી, કોઈના દુઃખે દુઃખી થવું. એક બહુ જ પ્રખ્યાત પુસ્તક થયું છે, છઠ્ઠા સુખની ધર્મશાળા, એ બહુ જ, એ તો અંગ્રેજી પુસ્તક છે, એમાં આ જ છે, કોકના દુઃખે દુઃખી થાવ છો, કોકના દુઃખે દુઃખી થવું, આ સંવેદના. પછી પાછું એમાં ફેરફાર થયો કે ભાઈ આટલું જ પૂરતું નથી, પણ આઈ, આપણે આઈક્યુની વાત કરી, આપણે ઈક્યુની વાત કરી, હવે એસક્યુની વાત કરો છો. હવે એસક્યુમાં પાછા બે પ્રકાર થયા, એક છે સોશિયલ કોશન્ટ, સમાજમાં તમને હળતા ભળતા આવડે છે, કેવી રીતે તમને આવડે છે આ બધું આદાન પ્રદાનની પ્રક્રિયા, અને એનાથી ઊંચું છે સ્પિરિચ્યુઅલ કોશન્ટ. હવે આ જે સ્પિરિચ્યુઅલ કોશન્ટ વાત છે, ત્યાં વધારે મૂલ્યનું વાત આવે છે. આ બધા મૂલ્યોનું સામંજસ્ય સાધીને કાળે કાળે પરિવર્તન થાય. મહાભારત કાળમાં જે એક મૂલ્ય હતું એ જ આજે ના થાય, જેમ ગીજુભાઈ કહ્યું કે પ્રસંગ અનુસાર બદલતું રહે, પણ જે સનાતન મૂલ્ય છે બદલાતું નથી. એટલે આપણે બાળકોને જ્યારે શાળામાં અથવા મા બાપ તરીકે ઘરમાં, અથવા બીજું પણ છે, કોન્ફ્લિક્ટ ન થવા જોઈએ, મા બાપ કંઈક કહે, શાળામાં કંઈક કહે, અને એને કારણે બાળક મૂંઝાય છે, તો દુનિયાને ક્યારે પણ મૂલ્ય વગર ચાલતું નથી. કારણ કે ગીજુભાઈ કહ્યું એમ કે માણસ એ જુદો વ્યક્તિ છે, એને સંવેદના છે, બીજામાં નથી. તો વાઘનું મૂલ્ય કે સિંહનું મૂલ્ય કે એ એકબીજાને ખાઈ જાય તો એમાં કંઈને પેલું નથી થતું, પણ આપણે એવું નથી કરી શકતા. એટલે આ વાત આપણે, આપણે છે ને શિક્ષણની ટોટલ વ્યાખ્યા બદલવાની જરૂર છે. આપણે છે ને વિષય શિક્ષણ આપીએ છીએ, સારું ગણિત, સારી ભાષા, આ બધા આવીએ છીએ. સારી વાત, હું આપને એ જ હમણાં પૂછવા માટે, મારો પ્રશ્ન હું એ જ પૂછવા જતી હતી સર, કે વર્ષો પહેલાના અભ્યાસક્રમની જો વાતો કરીએ, ઋષિ મુનિઓને જે આશ્રમ વ્યવસ્થા હતી ત્યારે એવો વિષય રાખવાની જરૂર ન પડતી, મૂલ્ય શિક્ષણ, કારણ કે ત્યારે જે પ્રકારનું શિક્ષણ અપાતું હતું એમાં મૂલ્યો વણાયેલા હતા. આજે હવે એવો સમય આવ્યો છે કે જેમાં શાળાઓની અંદર, કોલેજની અંદર મૂલ્ય શિક્ષણ એવો એક વિષય દાખલ કરવાની જરૂર પડી છે. કારણ એવા છે કે લોકોમાંથી મૂલ્યો ગાયબ થતા દેખાયા, જરૂર ઊભી થઈ, એટલા માટે થઈને આવા વિષયો દાખલ થયા. વચ્ચેનો એવો સમય એવો લાગ્યો કે ભાઈ મૂલ્યો ઘટતા જાય છે, જેથી એને વધારવા માટે વિષય આપો, તો આ એક બહુ મોટું પરિવર્તન આવ્યું. તો હવે જ્યારે વિષય તરીકે મૂલ્ય શિક્ષણની વાત કરીએ આપણે, તો એનું શું મહત્વ આજના સમયમાં આપને લાગે છે? હજી પણ, આજે પણ મોટા ભાગની શાળા કોલેજો મૂલ્ય શિક્ષણ આપતી નથી. અને મૂલ્ય શિક્ષણ આપવું એટલે શું, એ તો બધી મોટી બહુ ચર્ચાસ્પદ બાબત છે. કોણ આપી શકે? જેણે જીવનમાં પોતે જો મૂલ્યો ઉતાર્યા હોય એ જ આપી શકે. ખાલી તમે રોટ એજ્યુકેશન આપો, બોલ ભાઈ, તો તમને મહાભારતની એક પ્રસિદ્ધ વાત છે કે ગુરુ દ્રોણે ભણાવ્યું, પછી બધાને પૂછતા હતા, તો ભીમને પૂછ્યું,
તો એ તો ઊભો થઈને બોલી ગયો, હા હા, દુર્યોધનને પૂછ્યું, બોલી ગયો, હા હા, યાદ રાખીને. યુધિષ્ઠિરને પૂછ્યું, નહીં બોલી ન શકા. ત્યારે ગુરુ કીધું, તું આટલો હોશિયાર તું કેમ, ગુસ્સે થઈ ગયા એના પર. ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે હજી હું આ સત્યનું દરરોજ પાલન કરી શકતો નથી. જ્યાં સુધી હું પાલન ન કરું ત્યાં સુધી મેં એ મૂલ્ય સ્વીકાર્યું છું કહેવાય નહીં. આ આજની પરીક્ષા પદ્ધતિ ત્યારે પરીક્ષા પદ્ધતિ ફેર છે કે તમે ગોખી જાઓ એ શિક્ષણ નથી, તમે બોલી જાઓ એ શિક્ષણ નથી, આચરો છો. બરાબર, તો આચાર મહત્વનો છે અને એ જો બરાબર આવે તો આ દુનિયા છે બહુ સરસ થઈ જાય. એટલે વાત એવી જ થઈને કે મૂલ્ય શિક્ષણ માત્ર પુસ્તકોથી ન આપી શકાય, માત્ર લેક્ચરથી ન આપી શકાય, તો એના માટે ઉદાહરણથી જ અપાય. હા, ઉદાહરણ અને પ્રાયોગિક ભૂમિકા. જી, કે દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ આપણે પ્રસ્થાપિત કરવા માંગી છે, તો પ્રસ્થાપિત જેણે કરેલી છે એની વાત આપણને ખબર છે. આજની નવી પેઢી હવે કોઈ પણ વાત એમનેમ સ્વીકારવા તૈયાર નથી. અમને એનું કારણ આપો, શા માટે અમારે આ કરવું. જો આપણે કારણ નહીં આપી શકીએ તો એમ કહેશે કે તમે આને અમને હજી વધારે સમજાવો, અમે કરવા તૈયાર છીએ. પણ તમે એમનેમ કહો કે આમ કરી નાખો, અમે કરવા તૈયાર નથી. તો એનો અર્થ એ થયો કે આગળના વર્ષોમાં જેણે મૂલ્ય શિક્ષણ ઉપર કામ કર્યું, મૂલ્યની ભૂમિકા બતાવી, ઘરની અંદર પિતા પોતાના જીવનનું મૂલ્ય શું, માતા પોતાના જીવનનું મૂલ્ય શું, ભાઈ, અને એની પાછળના સંદર્ભની અંદર માત્ર મને એક જ ખ્યાલ આવે છે કે માતાઓ જ્યારે બાળકો પોતાના સંતાનો નાના હોય છે ને, ત્યારે ખરેખર દરેકે દરેક બાબત પોતાના સંતાનોને વાત નથી કરતા કે કાકા કોને કહેવાય, મામા કોને કહેવાય, આ પિતા છે, દાદા છે, એમાં ફેર શું, એ ફેર શું એને ખબર પડે. મામા અને કાકા વચ્ચેનો ફેર એને તો જ ખબર પડે કે જો એના મૂલ્યોમાં શું ફેર છે, તો કે આ કાકા આ મામા આવી વાતો કોઈ માતા કરતી નથી. એટલે મારી દ્રષ્ટિએ મૂલ્યોનું રકાસ થવા પાછળનું કારણ જવાબદાર માતાઓ છે. એટલે આપણે એવું કહી શકાય કે શાળાનો તો રોલ છે જ, પણ પરિવારનો રોલ સૌથી પહેલા આવે છે. માતા પિતા અને પરિવારમાંથી એને જે મૂલ્યો મળે છે એ સૌથી પહેલા. અને એ તમે જોઈ શકશો કે અમે તો અનુભવ કર્યો છે કે એ લોકો એમ કહે છે કે અમને જ્યારે આ ખરેખર આપવામાં આવ્યું, એ અમને માતાએ જે આપવામાં આવ્યું એ અમે કોઈ દિવસ ભૂલી શકા નથી. વિશ્વના મહાન સાયન્ટિસ્ટો, કદાચ વિશ્વના મોટા મોટા ઉદ્યોગપતિઓએ આપણને એમ કીધું છે કે આ વાત મને મારી માતાએ હું જ્યારે નાનો હતો ત્યારે મને કીધું, એ વાત હું આજે પણ કરી શકતો નથી, હું ખોટું કરી જ ન શકું. દાખલા તરીકે મને એ પ્રકારનું શિક્ષણ આપ્યું હોય તો ખોટું કરવાની હું શરૂઆત કરું તોય પાછો આવું, કારણ કે અંદર સબકોન્શિયસ માઇન્ડમાં મોકલવું પડે અને એ સબકોન્શિયસ માઇન્ડનું શિક્ષણ એ આજની અંદર કેટલા શિક્ષકો આપી શકે એ ગુલાબભાઈ વધારે સારી રીતે કહી શકે કે એવા કેટલા શિક્ષકો છે કે ખરેખર આ મૂલ્ય શિક્ષણ આપી શકશે. ખીચુભાઈ વાત કરીને સાથે હું સંમત છું. આચાર એ પ્રથમ ધર્મ એમ કહ્યું. આચરણમાં જે મૂકી શકતા હોય એ જ આ વાત કહી શકે, નહીં તો એ ગોખણ્યું શિક્ષણ થયું. અને બીજું કે પહેલામાં માર્ક્સ આવી જાય, આમાંય કદાચ માર્ક્સ તો આવી જાય જો તમે પેપર કાઢો ના કરો ને મૂલ્યો નીચે નાખો, પણ તમે જો આચરી ન શકતા હો તો પહેલો રોલ તો માતા પિતાનો છે અથવા કુટુંબનો છે. કુટુંબમાં જે જોયું હશે એ જ બાળક અનુસરશે. બીજો મહત્વનો રોલ શાળાનો છે, શાળાની કાર્યપદ્ધતિનો છે. આજે તો જાત જાતનું આપણે સાંભળીએ છીએ. આ શ્રમના મૂલ્યની વાત કરી તો હમણાં આપણે ક્યાંક બાળક પાસે જો સાફ કરાવે તો કહેશે કાં તો બાળમજૂરી કરાવે છે. બાળમજૂરી નથી, એને શ્રમનો ગુણ પડે એ માટે શીખવાનું છે. બીજું અને બહુ અગત્યનું યાદ રાખવા જેવું છે કે બાળકને શું ગમે છે તમે પૂછ્યું જ નથી. હા, બાળકને શું ગમે છે એવું પૂછ્યું જ નથી. બાળકને કેવું શિક્ષણ બને એ પૂછ્યું નથી. એને કેવી વાર્તા ગમે એ પૂછ્યું નથી. ખરેખર તો બાળકને પ્લેગ્રાઉન્ડમાં જેટલું ગમે છે એટલું ક્લાસરૂમમાં ગમતું નથી. ઝાડને પાણી પીવાનું જેટલું ગમે છે એટલું આ કરતું નથી. આપણે કંઈક આવું તમે કામ કરાવો છો, અરે ભાઈ આ શિક્ષણની એક પ્રક્રિયા છે, આ એક મૂલ્ય છે. આજે હવે આપણે બધા જાગૃત થયા અને કહેવા માંડ્યા કે આ પર્યાવરણની રક્ષા કરો. તમે પર્યાવરણની રક્ષા એવી રીતે કરી શકશો, એવું ચિંતાની જ. એ તો પહેલેથી જ જો તમે મૂલ્ય આપ્યું હોય તો આ થાય. તો આપણે આખી પદ્ધતિમાં એક મોટો બદલાવ લાવવાની જરૂર છે કે એ વિષય શિક્ષણ નહીં, જીવન શિક્ષણ આપો, લાઈફ સ્કિલ,
લાઈફ સ્કિલ તો આપણે ભૂલી જ ગયા છીએ. એટલે આપણે તો આ મૂલ્યની વાત કરી છે ત્યારે એક સાદી લાઈફ સ્કિલ પણ આપણને આવડતી નથી, અને એ જો આવડતી હોય તો તમે જીવનમાં સફળ થાઓ. અને બીજું, કદાચ કદાચ અત્યારે એપેરન્ટલી એવું દેખાય કે મૂલ્યને લઈને ચાલે છે, નિષ્ફળ જાય છે જીવનમાં, બધા એવી ટીપકા પણ કરે છે કે શું મળ્યું તમને. મહાભારતમાં પણ વનમાં જ્યારે હોય છે ત્યારે દ્રૌપદી ગુસ્સે થઈ અને યુધિષ્ઠિરને કહે છે કે આ તમારું મૂલ્ય, આ ધર્મને વાત તમે પકડીને બેઠા, સત્યની વાત પકડીને બેઠા, આપણે તો દુઃખી જ થયા. બરાબર. ત્યારે એને જવાબ આપ્યો છે ને, આજના સંદર્ભમાં એટલો સાચો છે. યુધિષ્ઠિરે એમ કહ્યું કે હે રાજપુત્રી, હું ધર્મ પાળવો જોઈએ માટે નથી પાડતો, એ મારો ધર્મ છે માટે પાળું છું. મને કોઈ ફોર્સ કરે કે આ તમારે કરવું જોઈએ માટે હું નથી કરતો, હું આ ધર્મ સમજીને કરું છું. અને જો હું કાંઈ અપેક્ષા રાખું તો એ તો વણિક બુદ્ધિ થઈ. હું કંઈ પણ અપેક્ષા રાખ્યા વગર મારો આ ધર્મ છે ને પાળું છું. આ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી શક્ય નથી, શક્ય નથી. એટલે ગુલાબભાઈનો કહેવાનો એ પ્રકારનો પ્રશ્ન થાય છે કે દાખલા તરીકે આપણે એક મૂલ્યની વાત કરીએ કે ભાઈ વિદ્યાર્થીઓ અથવા તો નાના બાળકો અથવા તો આજની પેઢી એણે આજ્ઞાકીત રહેવું જોઈએ. મને અમને અનુભવ થયો છે કે 100% આજ્ઞાકીત વિદ્યાર્થીઓ યુવાનો જિંદગીમાં ફેલ થાય છે, નિષ્ફળ જાય છે. કારણ કે આજ્ઞાકીતનો અર્થ એવો નથી કે જે કંઈ કે સ્વીકારી લેવું, સંપૂર્ણપણે સ્વીકારી લેવું, આપણને ગમતું નથી તોય સ્વીકારી લેવું, આપણને અનુકૂળ નથી થતું સ્વભાવને તોય સ્વીકારી લેવું, આપણને ફાવે એમ નથી તોય સ્વીકારી લેવું, એ વાત બરાબર નથી. મૂલ્ય શિક્ષણ આપણે એવું માનીએ છીએ કે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ અને યુવાનોએ મૂલ્ય શિક્ષણ લેવું જોઈએ, પણ મારી દ્રષ્ટિએ સૌથી ઉત્તમ વાલીઓએ લેવું જરૂર છે. 100%. અને આપણને કહેવાનું મન થાય જે રીતે તમે વાત કરી, વાલીઓની એવી ફરિયાદ હોય છે કે બાળકો હવે ઉદ્ધત થઈ ગયા છે, સામે જવાબો આપે છે, અમે કંઈ કહીએ તો સામે પ્રશ્નો પૂછે છે. કદાચ એવું બની શકે કે પહેલાંની પેઢી નહોતી પૂછતી અને હવેની પેઢી પૂછે છે, તો એમાં જે એમની જિજ્ઞાસા વૃત્તિ છે આવું કરવા પાછળનું કારણ શું, તો એમની વિચાર શક્તિનો એટલો વિકાસ થયો છે એટલા માટે પૂછે છે. પણ વાત એ આવે કે જ્યારે આજની પેઢીની વાત કરીએ આપણે, કે જેને મૂલ્ય શિક્ષણ આપવાની આપણે વાત કરીએ છીએ, અને લોકો એવું માની લીધું છે કે પેઢી આજની સાંભળવા તૈયાર નથી, એમને મૂલ્યો એમને જે રીતે જોઈ છે એમ કઈ રીતે પીરસી શકાય, કે એમને ગમે એ સ્વીકારે અને એ સમજે, તો એના માટે આપણે શું કરી શકીએ? એના માટે એક જ થઈ શકે કે એની સાથે કાઉન્સેલિંગ કરવું પડે, અને કાઉન્સેલિંગ કરતી વખતે એની સાથે બતાવવું જોઈએ કે તારે જીવનમાં શું કરવું છે, તું જીવનમાં શું બનવા માંગે છે, તારા જીવનના સ્વપ્નાઓ શું છે, તારા જીવનની અંદર વ્યવસાયની ભૂમિકા તારા મગજમાં શું છે, અને એ વાતો કર્યા પછી એને કહેવું પડે કે તારે ઉદ્યોગપતિની વાત કરે તો એને કહેવાય કે ઉદ્યોગપતિના મૂલ્યો ક્યાં ક્યાં તને ખબર છે. શિક્ષણ જો કોર્સ નક્કી કરવો હોય તો આમ જ કોર્સ નક્કી કરાય કે ભાઈ ઉદ્યોગપતિના ખરેખર મૂલ્યો કયા. અચ્છા, એ મૂલ્યો તો બરાબર આજથી શરૂઆત કર. આજને આજ કોઈ દિવસ તને મૂલ્યો કોઈએ કીધું નથી એટલે ખબર ન પડે. મનોવિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ મૂલ્ય જો સ્થાપવું હોય તો એની પાસે 21 વખત કરાવવું પડે, અને 21 વખત એ વાત ખૂબ અગત્યની છે. એને આપણે લોજિકલ સમજાવવી પડે. માત્ર આપણે એમ કહીએ કે દાખલા તરીકે આપણને એમ કહેવામાં આવે કે 2 + 5 = 7, કોઈક છોકરો હોશિયાર આપણને પૂછે આ શું કામ 7, કંઈ કારણ ખરું? આપણે જવાબ નથી 2 + 5 = 7, એટલે ગણિત નથી આવડતું એને. જો ગણિત એને ખરેખર નથી આવડતું એની પાછળનું કારણ એ છે કે આપણે જવાબ એમ આપવો પડે કે 2 + 5 = કંઈક તો કહેવું પડે. ચાલો કંઈક કહેવું પડે. બધા ગણિતશાસ્ત્રીએ ભેગા થઈને એમ કીધું કે 2 + 5 = 7, તો કે બધાએ એમ કીધું છે, તો કે આ બધાએ કીધું, તો આપણને ક્યાં વાંધો છે? આ જ પ્રકારની વાત મૂલ્યની અંદર છે કે મૂલ્યની ભૂમિકા કેવી રીતે થાય, કેવી રીતે સમજાવવી, એ વાત એના મગજની અંદર તાર્કિક રીતે, લોજિકલ રીતે અને સાથોસાથ એના કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણો સાથે. મૂલ્યો પહેલાં નક્કી કરવા પડે કે આજની આ પેઢીને કયા મૂલ્યો અનુકૂળ પડશે.
અને એ પણ એક જ પ્રકારના મૂલ્ય નથી, એ પણ હું તમને સ્પષ્ટ કહું કે જેને ખરેખર ઉદ્યોગપતિ થવાનું છે એના માટે મૂલ્ય જુદા હોઈ શકે, જેને સાયન્ટિસ્ટ થવું છે એના મૂલ્યો જુદા હોઈ શકે, જેને કોઈ અન્ય પ્રકારે કોઈ કામ કરવાનું હોય, કોઈ ખેતીમાં જવાનું હોય, તેના મૂલ્યો જુદા હોઈ શકે. આ વાત થઈ કોને માટે? કે મૂલ્યોના વિભાગીકરણ માટે. શાશ્વત મૂલ્યોની વાત નથી. શાશ્વત મૂલ્ય તો એક જ છે કે સારું બોલવું, સારું વિચારવું અને સારું કરવું. આ ત્રણ બાબતમાં તો દુનિયાનો કોઈ માણસ ના પાડી શકે એમ નથી. સારું કરવું એ માટે તો કદાચ અમેરિકામાં જઈએ તો એમ જ છે, કદાચ આફ્રિકાના એકદમ પછાત વિસ્તારમાં જઈએ તો એમ કે સારું કરવું દરેક માણસ માટે સામાન્ય રહેવાનું છે. અને સર, આપને શું લાગે છે આજની પેઢીને જે જોઈએ છે એ રીતે મૂલ્યો કઈ રીતે આપી શકશો, એમને કઈ રીતે આ વાત ગળે ઉતારવી કે આ એમના માટે યોગ્ય છે? ખરેખર આપણે શિક્ષણ પ્રથાની જે મોટા મોટી ખામી છે, મેં હમણાં કહ્યું એમ પ્રશ્નો જ આપણે કરવા દેતા નથી. જી, હમણાં જે ગીજુભાઈએ દાખલો આપ્યો એમ આપણે કોઈ આમ સ્વીકારી જ લઈએ છીએ કે 2 + 2 = 4 જ થાય. કેમ? કે પરાપૂર્વથી થાય છે. અમેરિકાની એક સ્કૂલમાં મેં જોયું કે પેલા કહે છે કે 2 + 2 = 4, તો કે છે ના પ્લીઝ પ્રૂવ ઇટ, બની શકે. હવે જુઓ, ન્યૂટન પહેલાં પણ સફરજન તો નીચે જ પડતું હતું, ઉપર જતું હતું, સાઈડમાં જતું એવું હતું જ નહીં. ન્યૂટનને એવો વિચાર આવ્યો કે આ શું, કેમ નીચે જાય છે? તો આ પ્રશ્ન કરતા કરવા આપણા તો મૂલ્યોમાં એવું છે કે આપણે વડીલ સામે બોલી શકતા જ નથી, શિક્ષક સામે બોલી શકતા જ નથી. એ કોઈ વિદ્યાર્થી પ્રશ્ન કરતા એમ થાય કે આ ઉદ્ધત છે, હકીકત એમ નથી. એની જેન્યુઇન જિજ્ઞાસા છે અને એને પોષવી જોઈએ. અને આવા જો આપણે આ કરીએ, અને તમે જુઓ બધી શોધની જનક એ ડાઉટથી જ છે. એક બહુ સરસ વાત હું આપને કહેવા માગું છું કે એક નાનકડો બાળક બશેરીમાં એક ખાડો કરે છે, કાગળ લે છે, ફાડે છે, ઉપર પાણી રેડે છે, માટી મૂકે છે. એની માં જોઈ રહી છે, પૂછે બેટા શું કરસ? તો કહે છે માં હું કાગળનું ઝાડ વાવું છું, આમાંથી પછી જ્યારે મોટું થશે ત્યારે પાંદડે પાંદડે કાગળ આવશે, એના પર હું કવિતા લખીશ. હવે જો આ માં સામાન્ય હોત તો એને ધમકાવ્યો હોત કે આવું થતું હશે, બરાબર. પણ એને કહ્યું ના બેટા, તું ચોક્કસ મોટો કવિ થઈશ, અને એનું નામ છે ખલીલ જિબ્રાન. એટલે માં જો આ રીતે મૂલ્યો આપે, આ રીતે જો શીખવે, આ રીતે જો પ્રેમ કરે, તો એ થઈ શકે. આ આપણે કરવાની જરૂર છે. અને આટલી સરસ વાતનો સાર આપણને એ મળે કે માનવીય મૂલ્યો જે છે શાશ્વત રહેવાના છે તો રહેશે જ, પણ જેમ તમે બંને સરે વાત કરી કે પાયાના મૂલ્યો છે એ બાળકને પરિવારમાંથી સૌથી વધુ મળશે, તો માતાઓને ખાસ અને પરિવારને કે બાળકોને સામાન્ય જે મૂલ્યો છે એને સારી રીતે આપી શકે એના માટે આપ શું સંદેશ આપશો? એટલે મેં જે માતાની વાત કરી એની પાછળનું એક કારણ છે કે માતા છે એની પાસે પ્રેમ છે, લાગણી છે, ભાવના છે. અને કોઈ પણ બાબત પ્રેમ, લાગણી અને ભાવના સાથે જો કરવામાં આવે તો જ એ વાત મગજમાં ઉતરે. માટે હું માતાને કહું, પિતાએ એમાંથી છટકવાની જરૂર નથી. એટલે જ આપણે પરિવાર કહ્યું, પરિવાર કે માતા સાથે પરિવાર. હા, પણ સૌને મારે એટલું જ કહેવું છે કે આપણા સંતાનોને માત્ર ને માત્ર, હું તો એક જ મૂલ્ય છેલ્લે આટલા વખત આટલા વર્ષો પછી આવ્યો છું કે જેને ઉત્તમ વિચાર કરતા આવડે એનાથી મોટા કોઈ મૂલ્ય નથી. ભરાડ સર અને જાની સરે બહુ જ સરસ રીતે વાત સમજાવી કે મૂલ્યોનું જીવનમાં મહત્વ શું છે અને કઈ રીતે આપી શકાય. આપ બંનેનો હું દૂરદર્શન કેન્દ્ર રાજકોટ વતી આભાર માનું છું. ખૂબ જ સરસ રીતે આપે માહિતી અમારા દર્શક મિત્રોને આપી. તો આવા જ કોઈ વિશેષ કાર્યક્રમ સાથે ફરી મળીશું. ધન્યવાદ.